નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત દુનિયાના તમામ ખેડૂત મિત્રોનું આપણી ખેડૂત દુનિયા ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે મિત્રો આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે મિત્રો તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો જેથી સૌથી પહેલા તમારા સુધી વિડીયો પહોંચી જાય તો મિત્રો સૌથી પહેલા આપણા તમામ મિત્રોને જણાવી દેવાનું કે પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની આજે છેલ્લી તારીખ છે મિત્રો આ છે ત્રીસ જૂન સુધીમાં હજી સુધી મિત્રો લંબાવવામાં નથી આવી ત્યારે મિત્રો છેલ્લી ઘડીએ એટલે કે આજની તારીખમાં મોટી સંખ્યામાં લોકો પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે દોડાદોડી કરી રહ્યા છે મિત્રો છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં કરદાતાઓ ઇન્કમટેક્સના પોર્ટલ ઉપર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે ઘસારો થઈ રહ્યો છે મિત્રો અત્યારે લિંક પણ મિત્રો થોડી ધીમી ચાલી રહી છે જો લિંક તમારું પાન કાર્ડ આજની તારીખ સુધીમાં નહીં થાય તો પહેલી તારીખથી એટલે કે આવતીકાલથી મિત્રો તમારા પાન કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવશે તો મિત્રો અત્યારે લેટ ફી તમારે એક હજાર રૂપિયા ભરવાની રહેશે મિત્રો એક હજાર રૂપિયા ફી ભરીને મિત્રો આધાર કાર્ડને લિંક કરાવી લેજો નહીં તો મિત્રો તમારું પાન કાર્ડ આવતીકાલથી નિષ્ક્રિય કરી દેવામાં આવશે ત્યારે મિત્રો આ તરફ મિત્રો મોટા સમાચાર આવ્યા છે મિત્રો અત્ર સર્વત્ર તમામ જગ્યાએ મિત્રો ગુજરાતના તમામ તાલુકા જિલ્લામાં મિત્રો વરસાદ નોંધાઈ ચૂક્યો છે મિત્રો રાજ્યમાં બસો ત્રણ તાલુકામાં મેઘરાજા મન મૂકીને મિત્રો વરસ્યા છે મિત્રો ગત રોજ સવારે છ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી ગુજરાતના બસો તાલુકામાં મિત્રો વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ મિત્રો ગઈકાલની રોજ વાત કરીએ તો જુનાગઢમાં એકસો મિલીમીટર મિત્રો વરસાદ પડ્યો છે ત્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં એકસો પચાસ મીમી વરસાદ પડ્યો છે અને સુરતના મહુવામાં એકસો છેતાલીસ મીમી વરસાદ મિત્રો પડી ગયો છે તો મિત્રો જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ મિત્રો ગઈકાલની તારીખમાં નોંધાયો જોવા મળ્યો છે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાના છે મિત્રો એટલે કે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો પડવાનો છે અને આ વરસાદના કારણે દરેક લોકોને સજાગ રહેવું પણ કહેવામાં આવ્યું છે બીજી તારીખ સુધી મિત્રો કેટલાક ભાગમાં વરસાદ રહેવાનો છે એટલે કે બે તારીખ

વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે તો મિત્રો આજે વલસાડ અરવલ્લી મહિસાગર પંચમહાલ અને દાહોદ આ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જુનાગઢ ગીર સોમનાથ સાબરકાંઠા વડોદરા છોટા ઉદેપુર નર્મદા સુરત અને નવસારી જિલ્લાની અંદર મિત્રો આજની તારીખમાં યલ્લો એલર્ટ હવામાન વિભાગે મિત્રો આપ્યું છે ત્યાર પછી મિત્રો પેટ્રોલને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે મિત્રો એની જગ્યાએ હવે નવા જમાનાનું પેટ્રોલ એટલે કે ઇથેનોલનો સમય આવી ગયો છે મિત્રો માત્ર જણાવી દીધું છે કે ઓગસ્ટની અંદર ટોયોટા કંપનીની કાર આવશે મિત્રો આ ક્રેમી કાર પેટ્રોલથી નહીં ચાલે આ કાર સંપૂર્ણપણે મિત્રો ઇથેનોલથી ચાલે એવી બનાવવામાં આવશે મિત્રો ઇથેનોલથી ચાલતી આ કાર ચાલીસ ટકા વીજળી પણ મિત્રો ઉત્પાદન કરશે જેનો અર્થ એવો થયો કે હવે પેટ્રોલ ડીઝલ સીએનજી આ તમામને ગુડબાય કહેવાનો સમય આવી ગયો છે મિત્રો હવે ઇથેનોલની વાત કરીએ તો કિંમત મિત્રો માત્ર સાહીઠ રૂપિયા પ્રતિ લિટર જ છે જ્યારે પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલ અત્યારે એકસો વીસ રૂપિયા પ્રતિ લિટર મિત્રો વેચાય છે ત્યારે મિત્રો આ ઇથેનોલ ચાલીસ ટકા વીજળીનું ઉત્પાદન પણ કરશે અને આવી રીતના તમે જો ઇથેનોલ વાપરો છો તો મિત્રો સરેરાશ તમારા માત્ર પંદર રૂપિયા પ્રતિ લિટર જ ઇથેનોલ પડશે છે તો મિત્રો ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલ તમામને ગુડાય કહેવાનો સમય આવી ગયો છે પંદર રૂપિયા પ્રતિ લીટરનું ઇથેનોલ આપણી ગાડીમાં વાપરવામાં આવશે મિત્રો તમામ લોકો માટે મોટી ખુશખબર નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો જુલાઈ મહિનામાં અલનીનો આવવાનું છે ફરીવાર અલનીનો દ્વારા ચિંતા આવી છે મિત્રો ભારતમાં અલનીનોની અસર જુલાઈ મહિનાના પહેલા સપ્તાહમાં જોવા મળશે એવી આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે મિત્રો અલનીનોને કારણે શું પરિવર્તન આવતા હોય છે તો અલનીનો હવાની દિશા બદલી નાખે છે અથવા તો મિત્રો હવાની દિશા સંપૂર્ણપણે નબળી પાડી દે છે આ ઉપરાંત સમુદ્રની સપાટીના જળનું તાપમાન પણ મિત્રો વધુ જોવા મળે છે અને મિત્રો એક પણ પ્રભાવ છે કે મિત્રો ઓલ લીનો સર્જાવાના કારણે જ્યાં વરસાદ પડતા હોય છે એના પ્રમુખ ક્ષેત્રને બદલી નાખવામાં આવે છે એટલે જ્યાં સૌથી વધુ વરસાદ પડતો હોય ત્યાં ઓછો વરસાદ પડે છે અને જ્યાં ઓછો વરસાદ પડતો હોય ત્યાં મિત્રો વધુ વરસાદ પડી જાય છે આવી રીતના અલનીનો એકબીજાની અંદર ફેરફાર કરી નાખવામાં આવે છે તો મિત્રો હવે આપણા ભારતની અંદર અલનીનો સર્જાય છે તો મિત્રો રાજ્ય આ રાજ્યમાં વધુ વરસાદ પડતો હોય તો ઓલામાં ઓછો પડશે અને ઓલામાં ઓછો પડતો હોય તો ત્યાં વધુ પડશે આવી રીતના મિત્રો અલનીનોની અસર વર્તાતી હોય છે ત્યારે ગુજરાતની અંદર કોઈ કેવી અસર થશે તે આવનારા સમયમાં જ ખબર પડશે જોકે મિત્રો એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વખતેનું જે છે એમાં દુષ્કાળ જેવી સ્થિતિ તો નહીં સર્જાય પરંતુ ઓછો વરસાદ પડશે એવી આગાહી મિત્રો મિત્રો અત્યારથી કરવામાં આવી છે જુલાઈ મહિનાના પહેલા અલનીનો વર્તાશે તેવી ફરી ચિંતા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના સાબિત થયા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા વિડીયોને લાઈક કરેજો સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન